नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 4 અને દાખલા નંબર 5, ધોરણ 7 પ્રકરણ 5, રેખા અને ખૂણા। તો હવે જો તમને બોર્ડ પરના અક્ષરો ન વાંચી શકતા હોય તો ઓપ્શન ના 3 ટપકાને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન છે એને મેક્સિમમ પસંદ કરવાનો પ્રયત્ન કરો કે જેથી તમે બોર્ડ પરના અક્ષરો વાંચી શકો। દાખલા 4 માં અને 5 માં આપણે અહીંયા કોટિકોણ શોધવાનો છે અને 5 માં દાખલામાં પૂરક કોણ શોધવાનો છે। ચાલો આપણે ગણીએ। એવો ખૂણો શોધો કે તે જે તેના કોટિકોણ જેટલો હોય। આપણે એવો ખૂણો શોધવાનો છે કે જેના કોટિકોણ જેટલો હોય। પહેલા તો આપણે લખી લઈએ કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 અંશ, તો જ આપણે અહીંયા કોટિકોણ થાય। બંનેનો સરવાળો કેવો હોવો જોઈએ? 90 અંશ। હવે આપણે એવો ખૂણો શોધવાનો છે કે A ના કોટિકોણ જેટલો જોઈએ, મતલબ A નું માપ અને B નું માપ સરખું હોય એવો આપણે ખૂણો ગોતવાનો છે। તો કે ધારો કે ખૂણો A બરાબર X છે અને એવી જ રીતે ધારો કે ખૂણો B બરાબર પણ X છે, કારણ કે આપણે બંને ખૂણા સરખા જ ગોતવા છે। તો તેથી X વત્તા X બરાબર 90 અંશ, તો તેથી BX ને ભેગા કરે કે 2X બરાબર 90, X ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો X બરાબર 90 ના છેદમાં 2, 90 ભાગ્યા 2 કરો તો ભાગ આલે 45 દુ 90, 2 અને 2 ઉડી જાય, તો તેથી x બરાબર 45 અંશ। તો આપણને કયો ખૂણો મળશે કે એનો ને એનો કોટિકોણ હશે, સોરી કોટિકોણ બંનેના સેમ હશે, તો કે 45, કે જેનો કોટિકોણનું માપ પણ કેવું હશે 45, અને બંનેને ભેગા કરી દઈએ તો થઈ જાય 90। વિડિયોને પોઝ કરી અને દાખલો 4 તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો। જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પ્રકરણ 5 ના બધા જ દાખલાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે આ વિડિયોની આગળના અને પાછળના દાખલા જોઈ શકો। હવે આપણે ચોથો લખી લીધા બાદ આપણે દાખલો 5 ઉપર જઈએ, તો અહીંયા આપણને પૂરક કોણ શોધવાનો છે, જેમ અહીંયા 90 આપણે ગોતા એમ પૂરક કોણ માટે આપણે શું લખશું? ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 અંશ। 180 અંશ થાય ત્યારે જે પૂરક કોણ કહેવાય। હવે આપણને શું કીધું છે? એવો ખૂણો શોધો કે જે તેનો પૂરક કોણ જેટલો હોય, મતલબ કે આ ખૂણો એવો ગોતવાનો છે કે એના પૂરક કોણ જે બંને મતલબ સરખો હોય, તો આપણે લખીએ ધારો કે ખૂણો A બરાબર X અને ખૂણો B બરાબર પણ X, કારણ કે એના પૂરક કોણ જેટલો છે, બંને સરખા છે, એટલે બેનું નામ આપણે X જ ધારી લીધું। કિંમત મૂકીએ X વત્તા X બરાબર 180 અંશ, 2X બરાબર 180। જો તમે જોઈ શકો, મેં બે દાખલા ભેગા એટલા માટે જ લીધા છે કે જેવો આ દાખલો છે એવો જ આ દાખલો છે, રીત પણ સેમ છે, માત્ર અહીંયા કોટિકોણ છે એટલે 90 અંશ આવે છે, અહીંયા પૂરક કોણ છે એટલે 180 અંશ આવે છે। તો તેથી x બરાબર 180 ના છેદમાં 2, આનો ભાગ ચાલશે 90 ગુણ્યા 2 એટલે 9 દુ 18 થાય, અને શૂન્ય ના શૂન્ય એટલે કે 90 ગુણ્યા 2 180, 2 અને 2 ઉડાડી દો તો x બરાબર 90। તો આપણે કયો ખૂણો મળ્યો કે જેનો પૂરક કોણ હશે, તો એનું માપ હશે 90 અંશ। અહીંયા બંને દાખલા પૂરા થયા, વિડિયો પોઝ કરી તમારી નોંધપોથીમાં ઉતારી લો। બાળ મિત્રો, વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડિયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।